વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. વાત મારી જેને સમજા, આમે તમે બેસી જવાનું કહ્યું ને બેસી જાત, પણ આ લોકો પછી એમ કે જો બેસાડી દેતા ને મેં, હા એમ કે ને પાછા. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, અમે અમારી અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. અને દર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાડી છે, દર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાડી છે. મનમાં ભીતર હોળી સળગે ચહેરા પર દિવાળી છે, મનમાં ભીતર હોળી સળગે ચહેરા પર દિવાળી છે. હમણાં હર્ષભાઈ સગાઓની વાત કરતા નજીક ના કે દૂર ના કે એવું બધું કહેતા હતા કે આજે કઈ કઈ જાતના સગાઓ આવ્યા છે. એના માટે ચાર લીધી કે તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે, તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે, પણ એ સૌ દૂર થી સારા નિકટથી ત્રાસ જેવા છે. તમારા સાવ અંગત છે, તમારા સાવ અંગત છે, તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે, પણ એ સૌ દૂર થી સારા નિકટ થી ત્રાસ જેવા છે. અને કોઈ આવીને છલકાવે છલકવું હોય એ સૌને, ઘણા લોકો અહીં ખાલી પડેલા ગ્લાસ જેવા છે. કોઈ આવીને છલકાવે છલકવું હોય એ સૌને, ઘણા લોકો અહીં ખાલી પડેલા ગ્લાસ જેવા છે. મને આ ભાઈઓ તમે હમણાં જે શું કહેવાય છે કે નેક્સ્ટ જનરેશન વાત કરીને ઉતારી પાડવાની વાત તો કરો, પણ દરેક નવી પેઢી તમારા કરતા 20 વર્ષ પહેલા જન્મે છે. મારા દાદા બી એમ કહેતા હતા, હું બી મારા દીકરાને એમ કહેતો, પણ મને લાગ્યું કે મને 45 વર્ષે ટીવી જોવા મળ્યું. આ પેદા થતા એમ ટીવી જોતા થયા છે. અમને કેટલા વર્ષો પછી અમે કોમ્પ્યુટર જોવા મળ્યું. એટલે આ લોકો તો ખરેખર આમ આપણા કરતા 20 વર્ષ આગળ છે. 20 વર્ષ અને એક દાખલો આપું, જોક્સ ને તમને જોક્સ લાગશે, પણ આ પેઢી કેટલી એગ્રી છે? આ લગભગ હું 20-25 વર્ષ પહેલાંની વાત કરું, મારી ઉંમર 40-50ની વચ્ચે હતી ઉંમર. અને હું સ્કૂટર લઈને અમારે ત્યાં ટાઉન હોલ છે ગાંધીનગર ગૃહ, આમ વળાંક લેવાનો, અને ત્યાં નાટકના બોર્ડ લાગેલા હતા બધા. તો એ બોર્ડ જોતા જોતા હું સ્કૂટર પર, અને એક છોકરી 7-8 વર્ષની છોકરી, એના હાથમાં કેન હતું, કંઈ દૂધ હોય કે છાશ હોય ગમે તે હતું, પણ એ સીધી જ આવી ગઈ મારા વ્હીલ પાસે. અને મેં મારી નજર એ થઈને એટલી જોરથી મેં બ્રેક મારી કે હું કંપી ગયો, અને માસી બોલાઈ ગયું. મેં કે એ માસી જરા જોઈને ચાલને, હવે હું 50 વર્ષનો, પેલી 7 વર્ષની, જરાય ગુસ્સે નહીં થઈ. મેં કહ્યું એ માસી જરા જોઈને ચાલને, એને મારા સ્કૂટર પર હાથ મૂકીને મને કહે તું દીકરા ધીમું ચલાવને. હવે તમે નવી પેઢીને કેવી રીતે ઉતાર્યા? તે દિવસથી મેં નવી પેઢીને ઉતારી દેવાનું બંધ કર્યું, તે દિવસથી. અને એ તો ગઈ 5 મિનિટ સુધી ત્યાંથી હટ્યો નતો, કે મને કોઈ દિશા સૂચતી નથી મારે ક્યાં જવું. એટલે આવું નવી પેઢીને સાવ અંડર એસ્ટિમેટ નહીં કરતા તમે. હમણાં એક મજદૂરની વાત કરું, જે પેલો આ ખાઈ ખોદે છે ને અત્યારે વાયર નાખવા કે પાઇપો નાખવા તડકામાં, એનો પરસેવો કે મારા પરસેવાની લીલા તો જુઓ, ભર ઉનાળે લીલો છમથાતો રહ્યો. મારા પરસેવાની લીલા તો જુઓ, ભર ઉનાળે લીલો છમથાતો રહ્યો. તમને ચોમાસું પલાળી ના શક્યું, હું તો તડકામાં ભીંજાતો રહ્યો. તમને ચોમાસું પલાળી ના શક્યું, હું તો તડકામાં ભીંજાતો રહ્યો. હવે આ શૈલી માટે 4 પંક્તિ મને કહ્યું ને કે એના મેરેજ છે, અત્યારે ઓન ધ સ્પોટ 4 પંક્તિ એને કહી દઉં કે ઊભી થાય.
જો આને સરકાર જોઈ તમે, હવે સાંભળો ચાર પંક્તિ કે હર ઘડી હર પલ નયા અંદાજ દિખલાતી અદા, હર ઘડી હર પલ નયા અંદાજ દિખલાતી અદા, ગુનગુનાતી મુસ્કુરાતી ઝૂમતી ગાતી અદા, હર ઘડી હર પલ નયા અંદાજ દિખલાતી અદા, મુસ્કુરાતી ગુનગુનાતી ઝૂમતી ગાતી અદા, ઓર ઇસ અદા પર હમ ખલીલ અબ કૈસે પહેચાને ઉને, ચાલ મેં પંજાબી બાતો મેં ગુજરાતી અદા. ચાલ મેં પંજાબી બાતો મેં ગુજરાતી અદા. અને ને પછી એવું થયું, આ છોકરાઓને કહી દઉં કે ગામ આખામાં હું વખણાતો રહ્યો, ગામ આખામાં હું વખણાતો રહ્યો, તારા ફળિયામાં વગોવાતો રહ્યો. ગામ આખામાં હું વખણાતો રહ્યો, તારા ફળિયામાં વગોવાતો રહ્યો, અને તારું હસવું એ તારી આદત હતી, હું અમસ્તો મનમાં મૂંઝાતો રહ્યો. તારું હસવું એ તારી આદત હતી, ને હું હમસતો મનમાં મૂંઝાતો રહ્યો. ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, ને પછી રસ્તામાં એક પડેલી શહેજાદી હતી. ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, ને પછી રસ્તામાં એક પડેલી શહેજાદી હતી, ને પછી એવું થયું કે બંને સપનામાં મળ્યા. આ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી. ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, ને પછી રસ્તામાં એક પડેલી શહેજાદી હતી, ને પછી એવું થયું કે બંને સપનામાં મળ્યા. આ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી. અને હાર પહેરાવા જતા ઓચિંતી આંખ ઉઘડી ગઈ, ને પછી સપનાએ કીધું ઊંઘ ટકલાદી હતી. ને પછી એવું થયું કે બંને સપનામાં મળ્યા. આ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી. ને હાર પહેરાવા જતા ઉઘડી ગઈ, ને પછી સપનાએ કીધું ઊંઘ ટકલાદી હતી. ને અને આત્મહત્યાનો ગુનો દાખલ થયો દીવા ઉપર. આત્મહત્યાનો ગુનો દાખલ થયો દીવા ઉપર, ને પછી જાણ્યું હવા પોતે જ ફરિયાદી હતી. આત્મહત્યાનો ગુનો દાખલ થયો દીવા ઉપર, ને પછી જાણ્યું હવા પોતે જ ફરિયાદી હતી. ને પછી એવું થયું લૈલા કશે પરણી ગઈ. ને પછી બીજે દિવસ મજનુની પણ શાદી હતી.